नमस्कार बाळको, केम छो बधा? मजामां ने? कोरोनानी वैश्विक महामारीमां शाळाओ बंध छे पण शिक्षण कार्य चालू छे, ते अंतर्गत बीआरसी भवन वाराही यूट्यूब चैनल पर आपनुं बधानुं हार्दिक स्वागत छे। बाळको, आजे आपणे पर्यावरणनी अंदर धोरण 5 एकम नंबर 8 मच्छर रोग अने सारवार विषे आपणे आजे भणीशुं। तो चलो बाळको, मारी साथे पण तमे तैयार थई जाओ। बाळको, अत्यारे कई ऋतु चाले छे? तो के चोमासानी, अने चोमासानी ऋतुनी अंदर शुं पड़े? तो के वरसाद पड़े। वरसाद पड़े एटले चारे बाजू एकदम पाणी भराई जाय छे, लीलोतरी छवाई जाय छे, अने वातावरणमां ठंडी अने भेज होय छे। ते तो खूब सारी बाबत छे बाळको, पण तमने खबर छे ज्यारे वरसाद बंध थाय छे त्यारे चारे बाजू शुं भराई जाय छे? पाणी भराई जाय छे। रस्ताओनी अंदर, खड़ा खाबोचीओनी अंदर पाणी भराई जाय छे, आपणा घरना ચોકમાં પણ પાણી ભરાઈ જાય છે, બાલ્કનીમાં પાણી ભરાઈ જાય છે, અને એ પાણી લાંબા ગાળા સુધી જો એમ પાણીનો નિકાલ કરવામાં ના આવે તો એની અંદર શું પડી જાય છે? મચ્છર પડી જાય છે, અને મચ્છર ઘણા બધા રોગોને આમંત્રણ આપે છે। હવે બાળકો, આપણું એકમ છે મચ્છર, તો આપણે પહેલાં મચ્છર વિશે ભણીશું। તો કે મચ્છર, હવે બાળકો તમને ખબર છે, જ્યારે આપણે શાળામાં હોઈએ કે ઘરે હોઈએ, જ્યારે આપણે બારે ખાબોચામાં પાણી ભર્યું હોય તો તમે એમાં જશો અને જોશો તો એની અંદર તમને નાના નાના ભૂખરા રંગના દોરા જેવું કંઈક તરતું દેખાશે। તે બાળક શું છે તમને ખબર છે? તે મચ્છરોએ મૂકેલા ઈંડામાંથી એના બચ્ચા છે, એટલે મચ્છરના નાના બચ્ચાને શું કહેવાય? પોરા કહેવાય। શું કહેવાય? પોરા। આપણે એ મગજમાં ફિટ કરી દઈશું કે મચ્છરના નાના બચ્ચાને શું કહીશું આપણે? પોરા। અને એ પોરા મોટા થઈને શું બને છે? મચ્છર બને છે। હવે બાળકો, આપણે મચ્છરનો કઈ રીતે ફેલાવો થાય છે એના વિશે અભ્યાસ કરીશું। મચ્છરનો ફેલાવો, મચ્છરનો ફેલાવો, તો બાળકો જ્યારે આપણે વરસાદ પૂરો થાય છે અને રસ્તાઓની અંદર ખાડા ભરાઈ ગયા હોય તો એ ખાડાની અંદર જો પાણીનો નિકાલ કરવામાં ના આવે તો એની અંદર મચ્છર પડે છે। આપણા ઘરની બારે જ્યાં પાણી ભરાયેલું હોય છે ત્યાં પણ જો પાણીનો નિકાલ કરવામાં ના આવે તો એની અંદર મચ્છર પડી જાય છે। આપણા ઘરની બહાર ચોકની અંદર જૂના ટાયર પડ્યા હોય, ફૂટેલા માટલા પડ્યા હોય, કંઈ ને કોઈ વસ્તુ પડી હોય એની અંદર જો પાણી ભરાઈ રહે તો લાંબા ગાળે એની અંદર મચ્છર પડે છે, અને મચ્છર આપણને ઘણા બધા રોગો ફેલાવે છે। હવે બીજું કે ઘરની અંદર પણ મચ્છર પડે છે, તો બાળકો તમને પ્રશ્ન થશે કે ઘરમાં તો પાણી આવતું નથી તો મચ્છર કેવી રીતે પડે? તો બાળકો જુઓ, જ્યારે આપણે ઉનાળાની અંદર ઠંડો હવા લેવા માટે શું મૂકીએ છીએ? કૂલર મૂકીએ છીએ, અને કૂલરની અંદર શું નાખવામાં આવે છે? પાણી। અને જો આ પાણી લાંબા સમય સુધી નિકાલ કરવામાં ના આવે તો એની અંદર પણ એ મચ્છર પડે છે। તેવી જ રીતે ફ્રીજ, ફ્રીજની પાછળની સાઈડ વધારાનું પાણી જે જમા થાય છે બાળકો, એ પાણીને આપણે એનો નિકાલ કરતા રહેવું પડે, જો નિકાલ ના કરીએ તો લાંબા ગાળે એની અંદર પણ મચ્છર પડે છે। આ રીતે બાળકો મચ્છરનો ફેલાવો થાય છે। હવે બાળકો, આપણે આગળ મચ્છરોથી થતા રોગો વિશેનો અભ્યાસ કરીશું। ચલો, મચ્છરથી ફેલાતા રોગો, મચ્છરથી ફેલાતા રોગો, તો બાળકો મચ્છરથી ફેલાતા રોગો તો એમાં આપણે જોઈએ મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરથી રોગો ફેલાય છે। હવે બાળકો મેલેરિયા વિશે અભ્યાસ કરીશું। મેલેરિયા, બાળકો મેલેરિયા એ મચ્છરથી ફેલાતો રોગ છે, પણ હા બાળકો ખાસ ધ્યાન રાખજો, બધા મચ્છરથી કંઈ રોગો ફેલાતા નથી, કેટલીક એની જાતિઓ છે એ મચ્છર કરડવાથી રોગ ફેલાય છે। માનો કે મેલેરિયા છે, તો મેલેરિયા એ માદા એનોફિલિસ, માદા એનોફિલિસ મચ્છર કરડવાથી આ રોગ થાય છે। હવે બાળકો આપણે ખાસ ધ્યાન રાખશું કે મચ્છર કરડવાથી રોગ થાય છે એની શોધ કોણે કરી હશે એવો પ્રશ્ન આપણને થાય, તો એ વૈજ્ઞાનિકનું નામ છે રોનાલ્ડ રોસ, જેનું નામ છે રોનાલ્ડ રોસ। મચ્છરમાં રહેલા આ વાયરસને શોધવા માટે તેમણે
सूक्ष्मदर्शक यंत्र एटले के माइक्रोस्कोपनो उपयोग कर्यो हतो अने आजे पण ए माइक्रोस्कोपनो उपयोग थाय छे। हवे ज्यारे आपणे दवाखानामां जईए छीए त्यारे डॉक्टर आपणो रिपोर्ट करे छे, એ આપણા આંગળીમાંથી લોહી લે છે અને લોહીનો એ રિપોર્ટ કરે છે, અને હું એક રિપોર્ટ સરસ મજાનો બનાવી લાવ્યો છું, એ રીતે આપણો રિપોર્ટ તૈયાર થાય છે। જ્યારે આપણે દવાખાનામાં જઈએ છીએ ત્યારે આપણો રિપોર્ટ કરવામાં આવે છે, જેમાં આવી રીતે રિપોર્ટ તૈયાર થાય છે। એમાં દવાખાનાનું નામ હોય, પછી આપણું નામ હોય। બાળકો, હવે આપણે મેલેરિયા વિશેનો અભ્યાસ કર્યો, હવે આપણે એના લક્ષણો જોઈશું કે મેલેરિયા થાય ત્યારે આપણને કેવા કેવા શરીરમાં ફેરફાર થાય છે। તો જ્યારે મેલેરિયાનો રોગ આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે આપણને તાવ આવે છે, પણ તાવ પણ કેવો, ચડઉતરનો તાવ આવે છે। માથું, હાથ પગ દુખે છે, ઠંડી લાગે છે, અશક્તિ આવી જાય છે, આવા એના લક્ષણો છે। હવે બીજો રોગ છે મચ્છરથી ફેલાતો, જે ચિકનગુનિયા છે। ચિકનગુનિયા પણ મચ્છરથી ફેલાય છે અને એ મચ્છરનું નામ છે એડિસ મચ્છર। હવે આ મચ્છર કરડવાથી ચિકનગુનિયા રોગ થાય છે, જેમાં હાથ પગના સાંધા દુખે છે, સ્નાયુઓ દુખે છે, સ્નાયુઓમાં સોજો આવી જાય છે, અને ચિકનગુનિયાની અંદર તાવ ઉતરી જાય છે પણ એની અસર લાંબા ગાળા સુધી રહે છે। એવી રીતે ડેન્ગ્યુ પણ એ મચ્છર કરડવાથી થતો રોગ છે, જે એડિસ ઇજિપ્તી નામનો મચ્છર છે એ કરડવાથી આ રોગ થાય છે। હવે બાળકો ખાસ ધ્યાન રાખજો, ડેન્ગ્યુ મચ્છર એ કરડવાથી એ જીવલેણ રોગ છે। ડેન્ગ્યુ જો એની સારવાર કરવામાં ના આવે તો ક્યારેક આપણું મોત પણ થાય છે। હવે બાળકો, આપણે જોયું કે મચ્છર કઈ રીતે ફેલાય છે, મચ્છરથી કયા રોગો થાય છે, હવે આપણે એની સારવાર વિશે થોડીક ચર્ચા કરીશું। બાળકો, તો આપણે હવે સારવાર વિશે થોડો અભ્યાસ કરીએ। બાળકો, આપણને અત્યારે તો ખબર છે કે અત્યારે તો ટેકનોલોજી છે, કોમ્પ્યુટરનો યુગ છે, એટલે રિપોર્ટ તરત જ તૈયાર થઈ જાય છે। પહેલાંના જમાનાની અંદર આવા કોઈ રિપોર્ટ થતા નહીં, ત્યારે એ વખતે કેવી રીતે એનો ઈલાજ કરતા હતા? તો એ વખતે જ્યારે શિકાનો નામનું વૃક્ષ આવે છે, એના થડના જે છાલ હોય એનો જે પાવડર બનાવીને એ પાવામાં આવતો અને એમાંથી એ રોગ મેલેરિયા મટી જતો। હવે સાવચેતી, આપણે સાવચેત તો રહેવું પડે ને મચ્છર પડે એટલે, તો સાવચેતી કઈ રીતે લઈશું? તો આપણે આગળ વાત કરીને કે ચોમાસાની અંદર પાણી ભરાઈ જાય છે, તો રસ્તાઓની અંદર પાણી ભરાઈ જાય તો એનો નિકાલ કરવો જોઈએ, અથવા તો એની અંદર માટીથી પુરાણ કરવું જોઈએ। પછી ઘરની અંદર જે પાણી ભરાયેલું છે એનો નિકાલ કરવો જોઈએ। મોટું ટાંકું હોય એની અંદર કેરોસીન અથવા ડીડીટીનો છંટકાવ કરવો જોઈએ। ફ્રીજનું જે પાસેલું પાણી છે એનો નિકાલ કરવો જોઈએ। આ રીતે આપણે એનો નિકાલ પાણીનો કરવો જોઈએ। બાળકો, આપણે તો ગામડામાંથી આવીએ છીએ અને ગામડામાં તમારા માતા પિતાનો વ્યવસાય શું છે? તો કે પશુપાલન, તો મચ્છરોનું રહેઠાણ તો કિચડ અને પાણી છે, તો પશુઓના મળમૂત્રથી તો ઘણું બધું કિચડ અને પાણી થાય તો મચ્છરો વધારે પડે। તો બાળકો, આપણે ત્યાં લીમડાના પાંદડાનો ધુમાડો કરીશું, ઘરની અંદર ગુગરનો ધૂપ કરીશું, જેથી આપણા ઘરમાં મચ્છર પડે નહીં। તો આ રીતે બાળકો, આપણે મચ્છરો રોગો અને સારવાર વિશે ભણ્યા, તો બધા જ બાળકો ઘરે આનો અભ્યાસ કરશે, અને જ્યારે કોરોનાની મહામારી ઓછી થાય, સ્કૂલો ચાલુ થાય, તો બાળકો તમે તમારા વર્ગ શિક્ષકને લઈ અને આરોગ્ય કેન્દ્રની અંદર મુલાકાત લેશો, ત્યાં કઈ રીતે એનું સારવાર થાય છે, કઈ રીતે રિપોર્ટ તૈયાર થાય છે, કેવા કેવા રોગના ત્યાં દર્દીઓ આવે છે, ત્યાં સાવધાનીથી આપણે ત્યાં આપણે તમારા શિક્ષક ત્યાં સમજાવશે। તો બાળકો, આજે આપણે આપણો અહીંયા પાઠ પૂરો કરીએ છીએ, આવજો, ફરી મળીશું। હા શિક્ષક મિત્રો, વારાહી બીઆરસી ભવન યુટ્યુબ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ચલો, જય હિન્દ, આવજો।